નમસ્કાર, હું મનીષામાં તો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. નવાયાર્ડ વિસ્તારમાં વિરોધ નોંધાવ્યો છે. નવાયાર્ડ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તેવામાં રોશન પાર્ક અને અમરનગર આ બંનેના સોસાયટીના જે રહીશો છે તેમના દ્વારા ગટરની સમસ્યા, રોડની સમસ્યાને લઈને જ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, તેવામાં તેઓ ચૂંટણીનો બહિષ્કાર પણ કહી રહ્યા છે. તેવામાં રોડ નહીં તો વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. કોંગ્રેસની ગાડી પ્રચાર કરવા માટે ફરતી ગાડીને રોકી દેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, અપક્ષ દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસની ગાડી રોડ ઉપર ફરી રહી હતી પ્રચાર પ્રસાર માટે, તેને રોકી દેવામાં આવી અને વિરોધ કરવામાં આવ્યો છે કે રોડ નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા. हमारे नवायर विस्तार में और कुछ देखा नहीं, और भी लोगों को आने जाने बहुत परेशानी होती है. डिवाइडर टूटा हुआ है, रोड भी पूरा खराब है, और बारिश में जब यहाँ पे बारिश होती है तो काफी पानी भर जाता है, लोगों के घर में पानी घुस जाता है, और ये हर साल की परेशानी है. इलेक्शन 5 साल में एक ना आता है. मैं लोगों से यही बात कहना चाहता हूँ, लोग जागृति बने और लोग अपनी आवाज रखें और अपने विस्तार के लिए सोचें. इस बार बड़ी बड़ी बातें करते हैं, इस बार इलेक्शन आ गया है, बड़ी बड़ी बातें करते हैं, मगर इस बार हम किसी पार्टी को वोट नहीं देंगे. क्या भाजपा हो, क्या कांग्रेस हो, क्या आम पार्टी हो, आटला 20 वर्ष थी रोड की समस्या है. अने आ रोड अमरनगर थी ते नाइट शेल्टर लगन त्या लगन नो कोई रोड बनेलो नहीं 20 वर्ष थी. अने अहीना कॉर्पोरेटरो खाली थिंगरा मारवा जावता होय छे. એટલે અમને જણાવ્યું કે આ થિંગરાનું બંધ કરો અને કામ કરો. કઈ કઈ સમસ્યાઓ છે દાદા? હવે પાણી, ગટર, બધું, લાઈટ ની પાણી, પાણીની જે ગટરની જે આ ગટરો વારંવાર ઉભરાય છે, અમે શું છે કે અહીંયા ભાજપ જીતતી નહીં, એટલે ભાજપ વાળા અહીંયા આગળ કોંગ્રેસના લોકો કોર્પોરેટરો હોય છે, એ લોકોને આ બાજુ આવવું નહીં. વર્ષે વર્ષે આ બધા ચક્કર મારતા હોય છે, ખાલી થિંગરા મારવા જ આ વિસ્તારમાં. અને અધિકારીઓ કે અમને કોર્પોરેટર કહે તો જ કામ કરવાનું. એટલે અધિકારીઓ બિચારા શું કરવાના છે? રણજીત ચાવડા. આ નવાયાર્ડ વિસ્તાર છે. અત્યારે અમે આપણે અમરનગર અને આ ટીપીતેરને જે રસ્તો જઈ રહ્યો છે, અમરનગર જે દત્તકૃપા છે ત્યાં આગળ અમે અત્યારે રોડની ઉપર ઊભા છીએ. અને કોર્પોરેશનની જોડે અમે બસ એક જ વસ્તુ કહેવાય અમને માંગીએ છીએ કે નવાયાર્ડ વિસ્તારને વોર્ડ નંબર વિસ્તારમાં રોડ વ્યવસ્થિત નથી. અને રોડ તમે દેખી શકો છો કે રોડ તો ખરાબ જ છે, અને પાણી બી એટલું ખરાબ આવે છે. આના પહેલાં પણ સોશિયલ મીડિયા દ્વારા અને ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવાયાર્ડ વિસ્તારને વોર્ડ નંબરમાં પાણી ખૂબ જ ખરાબ આવે છે, તેના કારણે અને નાગરિકો બીમારો પડે છે, ઝાડી ઝાડા ઉલટીના બનાવો બને છે. અને વોર્ડ નંબર 1માં જ્યાં હોય ત્યાં આગળ પાણી લીકેજ થવાના બહુ મોટો પ્રશ્ન બને છે. અભી 5 થી 6 દિવસ પહેલાં પીવીઆર રોડ ઉપર હું લાઈવ થયો હતો સોશિયલ મીડિયા દ્વારા, ત્યાં આગળ પાઇપલાઇન લીકેજ થઈ હતી. અત્યારે એનું કામકાજ ચાલુ છે, પણ કામકાજ 2 દિવસથી કોઈ ત્યાં આગળ કામ કરવા માટે નથી આવતું. કાલે પણ મેં પાણી વિભાગ દ્વારા અમને છાણી જગતના કે બેંક ઓફ બરોડાની સામે પાણી લીકેજ છે તેનો પણ વિડીયો મૂક્યો છે. આ વિસ્તારમાં તો સમસ્યા, રોડ રસ્તા બરાબર છે નહીં, ગટરો ને એ બધું ઉભરાય છે. ગટરના ઢાંકણા પણ તમે દેખી શકો કે એ બી કાસ નદીના ઢાંકણા છે, એ બી ખરાબ છે. અને ચોમાસું જ્યારે વરસાદને આવતો હોય ત્યારે અહીંયા ખભા ઉપર તક પાણી આવે છે, ઢીચણ તક પાણી આવી જાય છે, અને બધાના ઘરોની અંદર પાણી જતા રહે છે. અત્યાર સુધી કાસ નદી બી બરાબર વ્યવસ્થિત કામ નથી કર્યું, અને ચોમાસાના ટાઈમ પર ઘરની અંદર પાણી જતા રહે છે એવી સમસ્યા થઈ જાય છે, પણ કોઈ પણ અધિકારી અહીંયા આવીને અમારા પ્રશ્નો સોલ્વ કરતું નથી. હવે ચૂંટણી આવી ગઈ છે, ચૂંટણીના દિવસો આવી ગયા છે, એટલે અમારા વિસ્તારમાં રોડ બનાવવાનું, જે નાના મોટા પેચ મારવાનું એ કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે, પણ અમારે પેચ નથી જોઈતા. અમારા વિસ્તારમાં જે રોડ કે રોડ અત્યારે એવો કમ્પ્લીટ ક્લીન હોય, હવેનો રોડ હોય એવી રીતે અમારે સારો રોડ જોઈએ છે. રોડની બાજુમાં શું છે, ફૂટપાથ હોય છે, પણ ફૂટપાથની ઉપર પણ આ લોકો દબાણો કરતા હોય છે, પણ એ દબાણો પણ નથી હટાવતા અને એવું ને એવું જ રહેવા દે છે. આ તો એ જ રીતના અમે વિરોધ કરી રહ્યા છીએ કે રોડ નહીં મળે, સારું પાણી નહીં મળે કે ગટર ને એનો એ નહીં મળે તો અમે વોટ કોઈને આપીશું નહીં. મારું નામ પ્રદીપ ચાડા, હું એક સામાજિક કાર્યકર્તા છું. સબ કહેતે હૈ ફૂલો સી મહેક और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर.
जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर।